तावते वावाजोड़ाए समग्र राज्य ने गमरोड्यू हतु। वावाजोड़ा ने कारणे राज्यना अनेक क्षेत्रों में भारे नुकसान थयुं छे, जेने लई मुख्यमंत्री विजय रूपाणीए शनिवारे असरग्रस्त विस्तारोनुं हवाई निरीक्षण करी असरग्रस्तो साथे रूबरू मुलाकात करी हती। तावते वावाजोड़ाने कारणे अनेक विस्तारों में असर थई छे। दरियाकांठा विस्तारों पर वावाजोड़ाए सौथी वधारे असर करी छे, त्यारे मुख्यमंत्री विजय रूपाणी असरग्रस्त विस्तारोनी मुलाकात लीधी हती। सीएम रूपाणीए भावनगरनी मुलाकात लीधी हती, पढ़ियारका गामनी पण मुलाकात लीधी हती। साथे साथे ग्रामजनों साथे तावते वावाजोड़ाथी जे नुकसान थयुं छे ते अंगे पण माहिती मेळवी हती। सीएम द्वारा महुआ शहेरना बारपरा जनता प्लॉट विस्तारनी पण मुलाकात करी हती। तावते वावाजोड़ाथी नुकसान थयुं छे ते परिवार साथे वातचीत करी हती। साथे साथे सीएम विजय रूपाणी द्वारा अलग अलग विस्तारमां हवाई निरीक्षण पण करवामां आव्युं हतुं। सीएम विजय रूपाणीए प्रांत कचेरी खाते पत्रकार परिषदने संबोधन करी हती अने ज्यां जणाव्युं हतुं के महुआ शहेरमां आज रात सुधीमां वीजळी पहोंची जशे, साथे साथे घर वखरी माटे कुटुंब दीठ लोकोने 7000 रूपिया આપવામાં આવશે। વાવાઝોડાના સંદર્ભમાં જે નુકસાની થઈ છે, જાતે નિરીક્ષણ માટે વધુ અસરગ્રસ્ત તાલુકા એટલે કે ઉના, જાફરાબાદ, રાજુલા, મહુવા એની વિઝિટ કરી રહ્યો છું। રૂબરૂ જવાથી બધાને મળવાનું પણ થાય, લોકોના અપેક્ષાઓ એની પણ સીધી વાતચીત લોકો સાથે થઈ શકે છે અને નુકસાનીનો અંદાજ પણ સરકારને રૂબરૂ જવાને કારણે ચોખ્ખો અંદાજ પણ આવી જાય છે। સ્વાભાવિક છે કે આ વાવાઝોડું એટલું ભયંકર હતું કે ગુજરાતમાં 26 કલાક આ વાવાઝોડાએ ગુજરાતને ચીરીને રાજસ્થાનમાં ગયું। ભગવાનની કૃપાથી જાનહાની એટલી મોટી થઈ નથી, કોઈ મોટી દુર્ઘટના પણ ઘટી નથી, પરંતુ 5 જિલ્લામાં વિશેષ કરીને ખેતીવાડી, બાગાયત, કાચા મકાનો અને આપણે મોટી નુકસાની જીબીને, કારણ કે મોટાભાગના થાંભલા પડી ગયા, ટ્રાન્સફોર્મરો પડી ગયા, 66 કેવી, 220 કેવી ના સબસ્ટેશનો બંધ થઈ ગયા, આ બધી નુકસાનીઓ વધારે થઈ છે। સરકારે પણ નિર્ણય કર્યો છે કે ઝડપથી હવે રિસ્ટોરેશનનું કામ આપણે પૂરું કરવા માગીએ છીએ અને એ અંતર્ગત PGVCL તો સૌરાષ્ટ્રમાં છે જ, પરંતુ UGVCL, MGVCL, DGVCL એટલે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતથી એમના અધિકારીઓ, એમનો સ્ટાફ, એને બધાને આપણે અહીં ઉતારીએ છીએ। મહુવામાં વાત કરું તો ભાવનગર જિલ્લામાં UGVCLના MD મહેશસિંહને અહીંયા બેસાડ્યા છે, સરકારમાંથી એડિશનલ ચીફ સેક્રેટરી મુકેશપુરી પણ અહીંયા ભાવનગર જિલ્લામાં છે, 1500થી વધુ લોકોનો સ્ટાફ, આ વીજળી ઝડપથી લોકોને મળી જાય એટલા માટે કાર્યરત છે। મહુવામાં પણ આજ રાત સુધીમાં સમગ્ર શહેરમાં વીજળી પહોંચી જશે અને જે ગામડાઓમાં થાંભલાઓ ઊભા કરીને ઝડપથી વીજળી ચાલુ કરવી એ અંગેની પણ યોજના બની ગઈ છે, 2-3 દિવસમાં જ બધે વીજળી પ્રાપ્ત થઈ જશે। પીવાના પાણી માટે પણ DGSET ઉપર બધા હેડવર્ક્સ ચાલુ કરવા અને થઈ રહ્યા છે, લગભગ આજ રાત સુધીમાં બધા હેડવર્ક્સ ચાલુ થઈ જશે। કેશડોલ્સ આપવાનું ચાલુ થઈ ગયું છે, ઘરવખરીના 7000 રૂપિયા કુટુંબ દીઠ એનો સર્વે ચાલી રહ્યો છે, એ પણ આવતીકાલથી ચાલુ થઈ જશે દેવાનું। ખેતીવાડી, બાગાયત
અને મકાનોને નુકસાનનો સર્વે ચાલે છે. સર્વે રિપોર્ટ સોમ મંગળવારે સરકારને મળશે. એના આધાર ઉપર રાજ્ય સરકાર સહાયતાનું પેકેજ જાહેર કરશે અને તરત જ બધાને ચૂકવણી થવા મળશે. ખાસ કરીને બગાયતમાં વધારે નુકસાન થયું છે ત્યારે નાળિયેરી, આંબા, લીંબુના ઝાડ એ ફરીથી રિસ્ટોર ઝડપથી કેવી રીતે થાય એટલા માટે લગભગ 150થી વધુ સાયન્ટિસ્ટો એગ્રીકલ્ચર યુનિવર્સિટીના એને પણ બધા વિસ્તારોમાં રવાના કર્યા છે. આણંદથી ભાવનગર સાયન્ટિસ્ટોની ટીમ આવી રહી છે અને એ લોકો પણ ખેતરોમાં રૂબરૂ જઈ, વાડીઓમાં રૂબરૂ જઈ અને કેવી રીતે ઝડપથી એ ઝાડ જો ઊભા થઈ શકે તો એનો વિચાર કરશે અને નહીતર પછી ઝડપથી પાછા નવા ઝાડ કેવી રીતે ફળ આપતા થાય એ માટેનું આખું પ્લાનિંગ માટે આપણે એક નવો અભિગમ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને પણ ઉતાર્યા છે. કેન્દ્ર સરકારે ખૂબ મદદ કરી છે. 1000 કરોડ રૂપિયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને આ વાવાઝોડામાં સ્પેશિયલ પેકેટ આપ્યા છે. ફરી વખત એમનો આભાર માનું છું અને આપણે ઝડપથી પાછા ઊભા થઈ જાય અને પુનઃ સ્થિતિ પ્રાપ્ત થાય એ દિશામાં સરકાર પ્રયત્ન કરી રહી છે. કહું છું પાક વીમાને આના કોઈ સંબંધ નથી, પરંતુ નુકસાનીના સર્વે આવ્યા પછી જે રીતે બાગાયતને નુકસાન થયું છે એ સંદર્ભમાં સરકાર યોગ્ય પેકેજ એનું બનાવશે અને આપણે કિસાનોને એમની મદદ કરીશું. મવામાં જનજીવન ચાલુ કરવા માટે સુરત કોર્પોરેશનની સ્પેશિયલ ટીમો આવી છે. મેં કીધું એમ અધિકારીઓ તો અહીંયા સ્પેશિયલ નિમણૂક કરી છે. આજે રાત સુધીમાં મવામાં લાઇટ સંપૂર્ણ ચાલુ થઈ જશે એટલે આવતીકાલથી જનજીવન મવાનું રાબેતા મુજબ ચાલુ થશે. મવામાં ડુંગળીનું ઉત્પાદન પણ ખેડૂતો બહુ કરે છે. ડિહાઈડ્રેશન પ્લાન્ટ ડુંગળીના પાવડર બનાવવાના અને એથી એક્સપોર્ટ પણ ઘણું થાય છે, એમને પણ ઝડપથી ચાલુ કરવા એની આજે સૂચના આપી છે. જેથી ડિહાઈડ્રેશન પ્લાન્ટ ચાલુ થઈ જાય અને ડુંગળી બગડતી બંધ થાય અને બધી ડુંગળી એ તરત ઉપયોગમાં લેવાઈ જાય એ માટે ત્યાં વીજળી ઝડપથી ચાલુ કરવાની પણ આજે સૂચના આપી છે. એમના એસોસિએશનના લોકો પણ મને મળેલા અને આપણે ઝડપથી ચાલુ કરવા માટે કાર્યરત છે. એટલે બધા ગામડામાં તો નુકસાનીમાં હું જઈ નહીં શકું. મેં ઉપરથી પણ જોયું છે, રૂબરૂ પણ અલગ અલગ જગ્યાએ ગયો છું. સર્વેનો પણ રિપોર્ટ રૂબરૂ આવશે અને સરકારને પાકો અંદાજ આવી જશે. ધર્મેશ મહેતા, લાઈવ ગુજરાત ન્યૂઝ, મહુવા.